R લખવું C W એટલે કે ક્લાસ વર્ક અહી છે ચ સે ચરખા આ છે ચરખાનું ચિત્ર હવે આપણે પહેલાની જેમ તબકા ઉપર જ પહેલા લખતા શીખીશું પહેલા આડી લીટી પછી અહીંયાથી તમે વ કરો છો ને ગુજરાતીમાં એ રીતે વ કરીને ઉપર લીટી એટલે થઈ જશે ચ સે ચરખા ચ સે ચરખા ધ્યાન રાખવી આ લીટી અને આ લીટી ભેગી થવી જોઈએ નહીં જો બંને છૂટી લીટી રાખવાની છે એટલે પહેલા તમારે લીટી પછી વ વાહનનો વ એટલે ચ સે ચરખા જો તમે આમ પણ કરી શકો પહેલા વ વાહનનો વ અને પછી લીટી કરીને પણ ઉપર લીટી કરી શકો છો ચ સે ચરખા 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 હવે બાળકો અહીં સુધી તમારે લખવાનું છે ચ સે ચરખા એની નીચે છે યુનિટ 15 જેમાં છે છ સે છત્રી આ છે છત્રીનું ચિત્ર છ સે છત્રી તો અહીં તમે ગુજરાતીમાં જેવી રીતે છ લખો છો એવી રીતે જ લખવાનો છે ખાલી થોડો ફર્ક છે જો અહીં છ પછી ઉપર આ તમે જ્યાં ગોળ કરો ત્યાં થોડીક નાની લીટી કરવાની રહેશે અને પછી આડી લીટી છ સે છત્રી છ સે છત્રી છ સે છત્રી છ સે છત્રી યાદ રહ્યું ને તમે જેવી રીતે ગુજરાતીમાં છ કાઢો છો તેવી રીતે કરીને અહીંયા મીંડું કરો ત્યાં થોડી નાની ઊભી લીટી કરવાની અને પછી ઉપર આડી લીટી એટલે છ સે છત્રી 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 તો બાળકો આવી જ રીતે તમારે છ સે છત્રી અહીં સુધી લખવાની છે અને આને પણ આપણે સી ડબલ્યુ જ કહીશું ક્લાસ વર્ક હવે તમારે હોમવર્કમાં નોટમાં લખવાનું રહેશે નોટમાં કઈ રીતે લખવાનું છે એ હું તમને નોટમાં પણ બતાવી દઉં બાળકો આ છે નોટ નોટમાં યુનિટ 14 તારીખ વાર ચ સે ચરખા અને અહીં મેં ચરખાનું ચિત્ર દોર્યું છે તમારે પણ જેવું આવડે એવું ચિત્ર દોરવાનું રહેશે અને લીટી પાડીને આવી રીતે ચ લખી જવાનું છે તો ચ સે ચરખા બે લીટીમાં ધ્યાનથી લખવું ચોપડીમાં તો મોટા ખાના છે એટલે આપણે એની પર લખતા ફાવે પણ નાની લીટીમાં લખતી વખતે ખૂબ ધ્યાન રાખવું લીટીની બહાર જવું જોઈએ નહીં બે લીટીની વચ્ચે જ લખવાનું રહેશે ચ સે ચરખા હવે જો અહીં કેવી રીતે પાછું ધ્યાન રાખવાનું જ્યાં લીટી છે એની નીચેથી તમારે આડી લીટી લખવાની છે પછી વ વાહનનો વ કરવાનો થઈ ગયો અને અહીં ઉપર લીટી એટલે ચ સે ચરખા 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 બાળકો આવી રીતે બોલી બોલીને જ લખવાનું છે તો જ તમને મૂળાક્ષરો બરાબર યાદ રહેશે નહીં તો ભૂલી જવાય ચરખા કોને ચ કોને કહેવાય જ કોને કહેવાય એવું આપણે ભૂલી જવાય એટલે આપણે બોલી બોલીને જ લખીશું તો આપણે યાદ રહેશે ચ સે ચરખા ચ સે ચરખા ચ સે ચરખા તો આવી જ રીતે તમારે પેજ ભરીને ચ સે ચરખા લખવાનો રહેશે આ છે ચરખો બરાબર હવે એવી જ રીતે આપણે છ સે છત્રી પણ લખીશું તો અહીં યુનિટ 15 તારીખ વાર છ છત્રી અહીં છે છત્રીનું ચિત્ર
હવે અહીં લખીશું 6 તો 6 પણ લખતી વખતે 6 છત્રીનો કાઢો પછી ઉપર થોડી નાની લીટી કરવાની રહેશે અને જોડવા એકદમ મોટી લીટી કરવાની જરૂર નથી એકદમ નાની જ કરવાની છે ખાલી જોડવા પૂરતું જ આ છૂટું નહીં રહેવું જોઈએ એના માટે આને જોઈન્ટ કરવાનું રહે એટલે તમારે લીટી ખૂબ નાની જ કરવાની છે જોડવા માટે 6 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
લખવાનું છે H W એટલે કે હોમવર્ક અને ચસે ચરખામાં પણ તમારે H W લખવું તો બાળકો આજના માટે આપણે આટલું હોમવર્ક કરું આગળના વિડિયોમાં આપણે આની આગળના મૂળાક્ષર શીખીશું થેન્ક યુ